દાહોદના બોરડી ગામમાં 150થી વધુ મકાન માલિકોને 7 દિવસમાં ઘર ખાલી કરવાની નોટિસ તલાટી દ્વારા મળતા જ ગ્રામજનો બીટીપીના પ્રમુખને રજૂઆત કરવા પહોંચ્યા. દાહોદ શહેર સહિત તાલુકાના વિસ્તારોમાં પણ ડિમોલિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં શહેરમાં સ્માર્ટ સિટીની કામગીરીને બ્રેક મારી હવે તાલુકાના વિસ્તારોમાં ડિમોલિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં ખરેડી વડલી ચોકમાં સરકારની પડતર જમીન ખુલ્લી કરવાની કામગીરી થોડા દિવસો પહેલા કરવામાં આવી. જોકે હવે તાલુકાના અલગ અલગ ગામોમાં આવેલી સરકારી જમીનનું સર્વે કરવામાં આવ્યું, જેમાં સરકારી પડતર તેમજ ગૌચરની જમીનો પર કબજાઓ કરવામાં આવ્યા છે. જમીનનું સર્વે કરી દબાણો તોડી પાડવા સરકારી જમીનો ખુલ્લી કરવાની કાર્યવાહી કરાઈ છે, જેમાં દાહોદ તાલુકાના બોરડી ગામે આવેલી ગૌચરની જમીનોની માપણી તંત્ર દ્વારા કરવામાં આવી ત્યારે જમીનો ઉપર સરકારી ગૌચરની જમીન બોલતી હોવાનો રેકોર્ડ જાણવા મળતા તંત્ર દ્વારા 150 થી 200 જેટલા મકાન માલિકોને ગ્રામ પંચાયતોના તલાટી દ્વારા તેમને 7 દિવસમાં મકાનો ખાલી કરવા માટેની નોટિસ ફાળવવામાં આવતા લોકોમાં હડકંપ મચી જવા પામ્યો છે. તારીખ 7/7/23 રોજ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા બોરડી ગામના 150 થી 200 માલિકોને 7 દિવસોમાં મકાન ખાલી કરવા દેવાની નોટિસ પાઠવતા તેઓએ 8/7/23 રોજ દાહોદના બીટીપી પાર્ટીના પ્રમુખ દેવેન્દ્ર મેડાની ઓફિસ ખાતે આવ્યા. તેઓએ રજૂઆત કરી ત્યારે દેવેન્દ્ર મેડાએ પણ દાહોદના કલેક્ટરને આવેદનપત્ર આપવા માટેની તૈયારીઓ બતાવી. ત્યારે બોરડી ગામે આવેલા મકાનો તે સ્થાનિકોના જણાવ્યા અનુસાર વર્ષો પહેલા ઇન્દિરા આવાસ યોજના હેઠળ બાંધકામ કરી અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા, ત્યારે હવે મકાનો ખાલી કરવા માટેની નોટિસો પાઠવવામાં આવતા બોરડી ગામના લોકોમાં હડકંપ મચી જવા પામ્યો. તેઓએ બીટીપી પ્રમુખની ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી પહોંચ્યા અને બીટીપી પ્રમુખ તેમજ સ્થાનિક ગ્રામજનોએ રજૂઆતની પ્રતિક્રિયા પણ આપી. જય આદિવાસી, જય સંવિધાન. આજે ગઈકાલે જે બોરડી ગામ દાહોદ તાલુકાનો બોરડી ગામના અંદર જે ત્યાંના વસવાટ વર્ષોથી વસવાટ કરતા અમારા આદિવાસી ભાઈઓના ત્યાં મકાનો છે અને એ મકાનોને અંદર આજે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ જે ચોમાસાના 4 મહિનાના અંદર કોઈપણ જાતની નોટિસ કે કોઈપણ જાતનું ડિમોલિશનનું કામ કરી શકતા નથી અને આ જે દાહોદનું જે તંત્ર છે, દાહોદના જે અધિકારીઓ છે, સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇનનું ખુલ્લેઆમ ધજાગરા ઉડાડે છે. તેમજ જો આ અમારા આદિવાસી ભાઈઓના મકાનો તોડવામાં આવશે કે નોટિસને જે તે ડિસિઝન લેવામાં નહીં આવશે અને નોટિસ પાછી ખેંચવામાં નહીં આવશે તો અમે ભારતીય ટ્રાઇબલ પાર્ટી તેમજ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતના અંદર પણ આવેદન આપીશું અને એમના માટે લડવા માટે અમે ધરણા પણ કરીશું અને લગભગ ટૂંક સમયના અંદર અમે દાહોદ જિલ્લા ભારતીય ટ્રાઇબલ પાર્ટી વતી અમે બધા જે લોકોના મકાન અને નોટિસ આપવામાં આવી છે બધા આગેવાનો ભેગા થઈને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું. જોહાર જય આદિવાસી. અમે બોરડી ગામના વતનીઓ છીએ. લગભગ 150 થી 200 જણ બીટીપીની ઓફિસ પર આવ્યા છે, કારણ કે અત્યારે જે અમારા ઘરો પર નોટિસ આવી છે કે ઘરો અઠવાડિયામાં તમે ખાલી કરો, પણ અમે એના વિરોધ માટે આ બીટીપી સરકારને અમે પ્રયાસ પેલી અરજી આપવા માટે આવ્યા છે, કારણ જેથી અમારા ઘરો બચી શકે. કારણ અત્યારે ઘણો જ પ્રોબ્લેમ થયો, કારણ નોટિસથી માણસો ગભરાઈ ગયા છે અને બધા આમ તેમ પોતાનું કામ પણ નથી કરતા, એના માટે એટલા ગભરાઈ ગયા છે કે અત્યારે મગજ પણ અમુકના કામો નથી કરતા. એટલે તમે આના વાય વિરુદ્ધ કાર્યવાહી થાય એ રીતે કશું કરો એમ. તો તમે રજૂઆત કરી બીટીપી કાર્યાલય ઉપર, તો એમને શું કીધું? અમે બીટીપી કાર્યાલય પર રજૂઆત કરી છે તો એ લોકો આંદોલન કરવા માટે અમને પ્રયાસ કરી રહ્યા છે અને એ લોકો અમને સાથ આપવા માગે છે અત્યારે. એને એ લોકો કહી રહ્યા છે કે સંગઠન તમે બનાવીને પોતાનું મંતવ્ય રજૂ કરી શકો છો અને પોતાના ઘરો બચાવી શકો છો. ઓકે, શું નામ તમારું? મારું નામ ભૂરિયા મનોજ જેતાભાઈ છે. અમે બોરેડીના. અને કેવી નોટિસ આપી છે તમને? અમને આ મકાન ઉઠાડવાની. કોને આપી છે નોટિસો? તલાટી. કેટલા દિવસમાં મકાનો ખાલી કરવાનું? 7 દિવસમાં. તમે 7 દિવસમાં મકાનો ખાલી કરશો? પણ અમે જઈ કાં આના હમણાં સુમાહાનો વરસાદ પડે તે અમારે જઈને રહેવાનું કાં અમારા નાના બાળકોને કાં મેળવાના, પછી અમારે ગાયો ભેંસો કાં મેળવાની અને અમારે રહેવાનું કાં? તમે કેટલા સમયથી ત્યાં રહો છો? અમે તો કાયમ ના જ રહીએ છીએ સાહેબ, અમારી પીઢીની પીઢી થઈ ગઈ. તો અમે હવે દાવા ના કાં? અને અમારી કંઈ જમીન હોય તો અમે ઘેરું બાંધી શકીએ, તો અમને કંઈક જમીન અમારા ઘેર તો સોમાહામાં પાણી બી ભરાઈ જાય તો અમે ગમે તેમ કરીને નાના સોરાન બી ગમે તેમ કરીને નાના ઘેરું બાંધીને, અરે એકથી 2 ગુંઠા જમીન અમે કદાચ ઓળી રહ્યા હોય, કોઈ હામટી જગા તો અમે ઓળી નથી રહ્યા ને. કેટલા ઘરોને તોડવાની નોટિસ આપી? લગભગ કેટલા છે? 100-150ના ઘેરોને, 150 ઉપર ઘેરું છે. હવે તમે શું કરશો આગળ? હવે અમે આ જાણ કરીએ છીએ
કે આ ડીપીસી ડીપીસી હા બીટીસી સરકારને અમે જાણ કરી છે કે અમારો કંઈક તમે આગળ થાય ને અમને કંઈક આ બસાવી આડો. મારું નામ રમણ.